સારું છે ને બધાને? ચાલો આજે આપણે પાઠ છ, શું નામ છે? માલવજી ફોજદાર. પહેલાં આપણે એની પ્રસ્તુતિ જોવું કે આમાં શું કહેવા માંગે છે. તો શું કહેવા માંગે છે જોઈએ. પ્રસ્તુત એકાઈ મેં એક છોટા બાલક માલવજી ફોજદાર કે નિર્ભયતા, પ્રતિજ્ઞા પાલન, કર્તવ્ય ભાવના ઓર માતૃપ્રેમ પ્રસ્તુત કિયા ગયા હે. એ કે આ પાઠમાં આપણે એક નાનકડા બાલકને કે માલવજી ફોજદાર નામ છે એનું, અને એ નિર્ભયતા, પ્રતિજ્ઞા પાલન, કર્તવ્ય ભાવના, માતૃપ્રેમ એ કે આમાં પાઠમાં એ કે પ્રસ્તુત કર્યું છે. સાતમે મરાઠા સામ્રાજ્ય કે મહારાજ છત્રપતિ શિવાજી કે ઉદારતા ઓર રાષ્ટ્રપ્રેમ કો ઉજગાર કિયા ગયા હે. કે અને છત્રપતિ શિવાજી કે મરાઠા સામ્રાજ્યના છત્રપતિ શિવાજીનો એ કે રાષ્ટ્રપ્રેમ કે આમાં ઉજગાર કરેલો છે. શિવાજી મહારાજ કે સેનાનાયક તાનાજી કા સ્વામી ભક્ત કો ભી પ્રસ્તુત કિયા ગયા હે. આમાં એ કે શિવાજી કે માલવજી ફોજદાર અને એના તાનાજીને સ્વામી ભક્તો છે કે એનો પણ આમાં ઉદ્ધાર કરેલો છે. તો પેલું જોઈએ પાત્ર. શિવાજી, માલવજી, તાનાજી, દરબાર. કોણ કોણ છે? શિવાજી છે, માલવજી છે, તાનાજી છે અને દરબાર છે. પહેલા દ્રશ્ય, પહેલું ચિત્ર. હવે તમે જુઓ કે ચિત્રમાં શું દેખાય છે, તો કે શિવાજી સૂઈ રહ્યા છે, પછી માલવજીના હાથમાં તલવાર છે, તાનાજી એને રૂકી રહ્યા છે, સામે ફોટો દેખાય છે. દેખાય છે કે નહીં? હવે જુઓ આપણે અહીંયા શું કહેવા માંગે છે. એક સુજીત કમરે મેં શિવાજી એક પલંગ પર સો રહે હે. સુજીત ઓરડામાં શિવાજી પલંગ પર સોઈ રહ્યા છે. સામને ભવાની કે ચિત્ર લટક રહ્યા હે. સામે માં ભવાનીનો ફોટો છે. પાસી કિશોર આયુ કા માલવજી હાથ મેં નંગી તલવાર લીએ હુએ શિવાજી કી હત્યા કરને કે લીએ તત્પર્ય હે. પાસે જ કિશોર માલવજી હાથમાં ખુલ્લી તલવાર લઈને શિવાજીનું ખૂન કરવા તત્પર છે. શિવાજી એક ભયાનક સ્વપ્ન દેખકર અચાનક આંખ મિલતે ઉઠ બેઠતે હે. શિવાજી એક ભયંકર સપનું જોતા અચાનક જાગી જાય છે. માલવજી ઉન પર વાર કરતે હે. માલવજી એના ઉપર હમલો કરે છે. પીછે સે તાનાજી આકર ઉસકે હાથ પકડ લેતે હે. પાછળથી કે તાનાજી આવીને તેનો હાથ પકડી લે છે. શિવાજી પ્રેમભરી દ્રષ્ટિ સે તાનાજી કી ઓર દેખતે હે. શિવાજી પ્રેમભરી નજરે તાનાજી તરફ જુએ છે. શું કીધું છે કે એક સુજીત કમરામાં ઓરડામાં કે શિવાજી પલંગ પર સૂઈ રહ્યા છે, સામે માં ભવાનીનો ફોટો છે. પછી શું કીધું છે કે કિશોર માલવજી હાથમાં ખુલ્લી તલવાર લઈ શિવાજીનું ખૂન કરવા તત્પર્ય છે. શિવાજી ભયાનક સપનું જોઈ રહ્યા હતા, અચાનક જાગી જાય છે. માલવજી તેના ઉપર હુમલો કરવા જાય છે, એ પહેલાં તાનાજી એનો હાથ પકડી લે છે અને શિવાજીને પ્રેમભરી નજરે જોવે છે. સમજાય છે? હવે શું કીધું છે? શિવાજી કે આચાર્ય કરતે હુએ આચાર્યથી તુમ કોણ હો વત્સ, તું કોણ છે બાળક? બાળક વીરતાપૂર્વક કહે છે, મેરા નામ માલવજી હે. મારું નામ માલવજી છે. માલવજી શિવાજી ગંભીરતાપૂર્વક કહે છે, માલવજી જાણતે હો, માલવજી જાણે છે, ઇસ અપરાધ કે લીએ તુમે
क्या दंड भोगतना होगा? आ गुना माटे तारे शू सजा भोगवी पड़से? मालवजी निर्भयता पूर्वक, मालवजी निर्भयता थी कहे छे मृत्यु। शू कहे छे मालवजी? डेरा वगर कहे छे के मृत्यु। शिवाजी कहे छे मृत्यु दंड पाने से पहले तुमको मुझसे एक बात बतानी होगी। शिवाजी शू कहे छे? मृत्यु दंड पहला तारे मने एक बात जणावी पड़से। मालवजी कहे वो क्या? मालवजी के ईशु। शिवाजी कहे तुम्हारी बात और चाल ढाल से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो, इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे। शिवाजी कहे छे तारी बात अने वर्तन थी जणाय छे के तू वीर पुत्र छो, सत्यवादी छो, आथी मने खात्री छे के तू झूठू नहीं बोले। आवुं कोण के छे? शिवाजी। कोने के छे? मालवजी ने। हवे मालवजी शुं के छे जुओ तो? जो बात सत्य है उसमें मैं अवश्य बात दूंगा, इसमें छिपाने की क्या बात है? मालवजी के जे बात सत्य छे, जे बात साची छे, ते हूँ जाने जरूर जणावीश, तेमा छुपावानी शू वात छे? आवुं डेरा वगर कोण बोले छे? मालवजी। कोने कहे छे? शिवाजी ने। ई एवुं कहे छे के जे बात साची छे ई तो ई के हूँ जरूर जणावीश, एमां छुपावानी शू वात छे? ई के मालवजी, सॉरी हवे शिवाजी। शिवाजी कहे छे युवक मुझे मार कर क्या मराठा साम्राज्य के मालिक बनना चाहते हो? शू कहे छे युवक? मने मारी ने शू तू मराठा साम्राज्य नो मालिक बनवा मांगे छो? मालवजी के नहीं, ना। शिवाजी के क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? आवुं कोण कहे छे? शिवाजी। ई के शू मैं तने कोई नुकसान पहुंचाड़वानो चेष्टा करी छे? क्या मैंने कभी राष्ट्र के प्रतिष्ठा पर धब्बा लगाया है? शू मैं राज्य ने आबरू पर कलंक लगाव्यो छे? आवुं कोण कहे छे? शिवाजी। हे मालवजी शू कहे छे जुओ। मालवजी महाराज यह सब कुछ नहीं, महाराज आमानो कशु नथी। शिवाजी फिर तुम्हारे मन में क्या बात थी? तो तारा मन में शू बात होती? मालवजी यदि आप पूछते ही है तो सुनिए, तमे पूछो छो तो सांभळो। मेरे पिता आपकी सेना में सिपाही थे, मारा पिताजी अपना लश्कर में सैनिक हता। उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए। तेमने देशनु रक्षण करता करता पोतानु बलिदान आपी दीधु। आज उनको मरे हुए 2 वर्ष हो गए। आज ही के ने आज तेमने मरिया एना 2 वर्ष थया। इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी है। इके हवे इके अत्यारे इके घर में हूँ अने मारी माता 2 छीए। आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिला ना दो भर हो गया है। शू कीधु छे? 3 महीना थी अमने बने ने अन्ना सांस छे दुनिया में। इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है,
दुनिया में मानस बधुज सहन करी लिए छे, परंतु पेट की भूख सहन नहीं कर सकता, परंतु भूख सहन करी सकतो नथी। मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझसे कहा कि यदि हूँ आ विचार में खोवायेलो हतो, त्यारे एक सैनिक ने आवीने मने कह्यु के